નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ પ્રકરણમાંથી આપણે અગત્યના પંચોતેર મુદ્દા તારવેલા છે જે તમને જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષા હોય કે પછી ક્લાસ થ્રીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે અને સાથે સાથે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયમાં પ્રકરણ નંબર ચાર છે એ પણ કવર થઈ જશે તો ચાલો આજનો લેક્ચર છે એ શરૂ કરીએ ઓકે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એ મુજબના સાત મુખ્ય મુદ્દા છે જેને આપણે આખા લેક્ચરમાં ચર્ચા કરવાની છે જેને આપણે એક પછી એક છે એ સમજતા જઈએ એ પહેલાં વાત કરીએ વૈદિક સાહિત્યની તો આજે આખો લેક્ચર છે એ વૈદિક સાહિત્ય ઉપર ડિપેન્ડન્ટ છે અને આખા લેક્ચરમાં આપણે વૈદિક સાહિત્ય જે છે એની વાત કરવાની છે વૈદિક સાહિત્યમાં છે એ ચાર વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો ઉપનિષદો સૂત્ર સાહિત્ય તેમજ શ્રુતિ સ્મૃતિ રામાયણ મહાભારત અને જૈન તથા બૌદ્ધ ગ્રંથોનો સમાવેશ થાય છે આગળ બાકીની ડિટેલ વિગતવાર જોઈએ તો સૌથી પહેલા વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો વિશે તો બ્રાહ્મણ ગ્રંથો જે છે એ વૈદિક સંહિતા પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ હતી નેક્સ્ટ વેદમંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ અર્થઘટન વિનિયોગ વગેરેનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં છે જોવા મળે છે એટલે કે જે ચાર વેદ છે એને તમારે સમજવા હોય તો તમારે બ્રાહ્મણ ગ્રંથો છે એનો અભ્યાસ કરવો છે ફરજિયાત છે 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 તો તમે એને સમજી શકો છો આગળ જોઈએ તો કે બ્રાહ્મણ ગ્રંથો ગદ સ્વરૂપે લખાયેલા છે જેથી તમે વિગતવાર માહિતી છે એ મેળવી શકો છો નેક્સ્ટ ઋગ્વેદ સંહિતા માટે ઐતરય બ્રાહ્મણમાં જુદા જુદા યજ્ઞોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે એટલે કે તમારે ઋગ્વેદ છે સમજવો હોય તો એના માટે તમારે જોઈએ તો અભ્યાસ તમારે યજુર્વેદ માટે કરવો જોઈએ આગળ જોઈએ તો કે શતપથ બ્રાહ્મણ બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી વિશાળ ગ્રંથ છે તેની રચના યજ્ઞવલ્ક ઋષિ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ તો આરણ્યકો તો આરણ્યકો શું છે એ જોઈએ તો કે વૈદિક સાહિત્યમાં સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથો પછી રચના છે તો એ પણ એક પ્રકારના ગ્રંથો જ છે જે આર્યો તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્ય એટલે કે જંગલમાં કરેલા ચિંતન મનનના ફળ રૂપે રચાયેલા ગ્રંથો જેને આપણે આરણ્યકો તરીકે ઓળખીએ છીએ એટલે કે જે આર્યો છે એના જીવનના ચાર ભાગ હોય છે જેની અંદરથી એ અંતિમ ભાગમાં અરણ્ય એટલે કે જંગલની અંદર રહે છે ત્યાં તેના દ્વારા કરવામાં આવેલા ચિંતન અને મનનના ફળરૂપે જે ગ્રંથોની રચના થઈ જેને આરણ્યકો કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે બ્રહ્મ અને તત્વજ્ઞાનનો ઉપદેશ આરણ્યકોમાં અપાયેલો છે નેક્સ્ટ આગળ વધીએ તો કે ઉપનિષદો આવશે તો આરણ્યકો બાદ છે એ ઉપનિષદ આવે છે તો ઉપનિષદમાં વર્ણવાયેલ આધ્યાત્મિક અને દાર્શનિક વિચારધારા તો આગળ એની અંદર ડિટેલમાં જોઈએ તો કે સંહિતા બ્રાહ્મણો આરણકો અને ઉપનિષદો ચારેય મળે ત્યારે એક વેદ બને છે આપણે જોયું કે વેદ વેદ જે ચાર ચાર છે 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 પરંતુ એક બને એની અંદર પણ આ ચારે બાબત સમાયેલી હોય નેક્સ્ટ આગળ વધીએ તો કે ઉપનિષદમાં આવેલ આધ્યાત્મિક વિચારધારા તો આધ્યાત્મિક વિચારધારા છે એ ઉપનિષદમાં કયા પ્રકારની છે જોઈએ તો કે ઉપનિષદમાં ઉપ એટલે પાસે અને નિષદ એટલે બેસનારો એટલે આખો અર્થ એવો થશે કે ગુરુ અથવા તો પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગુ ગૂઢ જ્ઞાન છે એ મેળવું એનો અર્થ થઈ જશે ઉપનિષદ અમુક વિવચકોના મતે ઉપનિષદ એટલે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વ કે જ્ઞાન તરફની ગતિ કરનાર શાસ્ત્ર નેક્સ્ટ વૈદિક સાહિત્યના અંત ભાગમાં ઉપનિષદોની રચના થઈ હોવાથી તેને વેદાંત પણ કહેવામાં આવે છે આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે કે વેદાંત છે એ કોને કહેવામાં આવે છે તેનો આન્સર થઈ જશે ઉપનિષદ કારણ કે વૈદિક સાહિત્યમાં અંતિમ સાહિત્ય જે છે એ ઉપનિષદ માનવામાં આવે છે એટલા માટે એને વેદાંત પણ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે ઉપનિષદોની સંખ્યા છે એકસો આઠ જેટલી છે જેમાંના મુખ્ય ઉપનિષદ છે એ નીચે મુજબ છે જે અહીંયા તમને આપેલા છે તમે વિડીયો છે એ પોસ્ટ કરીને બધા છે એ વાંચી શકો છો આપણે આગળ જોઈએ તો કે ઉપનિષદોમાં અસત્યમાંથી સત્ય તરફ મૃત્યુમાંથી અમૃત તરફ અને અંધારામાંથી પ્રકાશ તરફ જવાનો છે માર્ગ બતાવવામાં આવેલો છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે ઉપનિષદમાં વરણાયેલ આધ્યાત્મિક વિચારધારા એની જે આપણે કન્ટિન્યુ વાત કરીએ છીએ તો જોઈએ તો કે ઉપનિષદનું તત્વજ્ઞાન આત્માને મહત્વ આપે છે અને કર્મફળના સિદ્ધાંત પ્રમાણે દરેકને પોતાના કર્મ પ્રમાણે આ જન્મ કે પુનર્જન્મમાં તેનું છે ફળ મળશે એવું છે એ માનવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે શંકરાચાર્ય દ્વારા અદૈત્યવાદ માધવાચાર્ય દ્વારા દૈત્યવાદ અને રામાનુજાચાર્ય દ્વારા છે એ વિશિષ્ટ દ્વૈતવાદ છે એની મહાન કૃતિઓ છે એ ઉપનિષદની વિચારધારાની ફળશ્રુતિ છે એટલે કે આ જે દૈત્યવાદ છે અદ્વૈતવાદ છે એની જે કૃતિઓ છે આ અલગ અલગ આચાર્ય દ્વારા છે એ રચવામાં આવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો આગળ જોઈએ તો કે ઉપનિષદોએ બુદ્ધના મધ્યમ માર્ગી આધ્યાત્મના વિચાર માટે પૂર્વ ભૂમિકા છે બાંધી હતી બુદ્ધનો મધ્યમ માર્ગી આધ્યાત્મ શું છે એ આપણે આગળ છે વાત કરીશું અને આ જે પ્રશ્ન છે એ ઘણી બધી પરીક્ષામાં છે એ પૂછાયેલો છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે ઉપનિષદમાં વર્ણવાયેલ દાર્શનિક વિચારધારા જેને ષડદર્શન પણ કહેવામાં આવે છે ષડ દર્શન એટલે થઈ જશે છ દર્શન એની અંદર જોઈએ તો કે ષડદર્શન એ ભારતીય આધ્યાત્મિક જીવનશૈલીનું તત્વજ્ઞાન છે એની અંદર છ પ્રકારના દર્શન આવે છે જેમાં સાંખ્ય આવશે યોગ આવશે ન્યાય આવશે વૈશ્વિક આવશે પૂર્વ મીમાંસા આવશે અને ઉત્તર મીમાંસા આવશે આપણે એક એક દર્શન જે છે એને વિગતવાર છે એ સમજતા જઈએ સૌથી પહેલાં વાત કરીએ સાંખ્ય દર્શનની તો સાંખ્ય દર્શન છે એની રચના મહર્ષિ કપિલ દ્વારા કરવામાં આવી હતી અને એની અંદર કયા પ્રકારની વિચારધારા છે તો કે પ્રકૃતિ અને પુરુષના દૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ સાંખ્ય એટલે થઈ જશે ચર્ચા કે વિચારણા અને આ દર્શનમાં એટલે કે સાંખ્ય દર્શનમાં ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને જ્ઞાન કે વિવેકને જ મોક્ષનું સાધન માનવામાં આવ્યું છે એટલે કે ઈશ્વર નથી એવું આ છે માનવામાં આવેલું છે અને મોક્ષ મેળવવા માટે એટલે કે કોઈ પણ ધર્મ હોય એનું અંતિમ લક્ષ્ય એ હોય છે કે મોક્ષ મેળવવો તો મોક્ષ મેળવવા માટે છે આ દર્શન મુજબ જ્ઞાન કે વિવેક જે છે એને સાધન માનવામાં આવેલા છે નેક્સ્ટ આગળ જોઈએ તો યોગ દર્શન તો યોગ દર્શન છે એની રચના મહર્ષિ પતંજલિ દ્વારા કરવામાં આવેલી છે આ યોગ દર્શન છે એની વિચારધારા શું છે તો કે સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો આગળ જોઈએ તો કે મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર છે એ યોગ દર્શન માટેનો પ્રથમ ગ્રંથ છે છે નેક્સ્ટ અષ્ટાંગ યોગમાં યમ નિયમ આસાન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે જેનો આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ આગળ જોઈએ તો એ થઈ જશે ન્યાય દર્શન એની રચના છે એ મહર્ષિ ગૌતમ દ્વારા કરવામાં આવેલી છે એની વિચારધારા કઈ છે તો કે યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાય અને આ દર્શનમાં એટલે કે ન્યાય દર્શનમાં ઈશ્વરના અસ્તિત્વની સાબિતી છે આપવામાં આવેલી છે નેક્સ્ટ આગળ જોઈએ તો વૈશેષિક દર્શન એના રચયતા છે એ મહર્ષિ કણાદ છે અને એની વિચારધારા ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર છે આગળ જોઈએ તો કે આ દર્શનના અનુયાયીઓ સંપૂર્ણ સાધુ જીવન છે જીવતા આગળ જોઈએ તો કે આ દર્શનની માન્યતા ન્યાય દર્શન જેવી છે અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે આ દર્શનમાં પણ નેક્સ્ટ આગળ જોઈએ તો કે પૂર્વ મીમાંસા તો પૂર્વ મીમાંસા જે છે આ દર્શનની રચના મહર્ષિ જૈમીન દ્વારા કરવામાં આવી હતી અને આની વિચારધારા કઈ છે તો કે કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતો આગળ જોઈએ તો કે મહર્ષિ જૈમીન રચિત જૈમીની સૂત્રમાં આ મીમાંસા દર્શનનો મૂળ ગ્રંથ છે આગળ જોઈએ તો કે આ દર્શનમાં કર્મ અને પુનર્મ જન્મના અનેક સિદ્ધાંતો છે જે એની ચર્ચા કરવામાં આવેલી છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે નંબર છ અને અંતિમ દર્શન ઉત્તર મીમાંસા એની રચના જે છે એ મહર્ષિ બાદરાયણ દ્વારા કરવામાં આવેલી છે અને એની વિચારધારા જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ છે એ સર્વોત્તમ સત્તા છે એ પ્રકારની છે આગળ જોઈએ તો કે ઉત્તર મીમાંસાને જ્ઞાન મીમાંસા પણ કહેવામાં આવે છે મીમાંસા દર્શનને વેદાંત દર્શન પણ કહેવામાં આવે છે કારણ કે આ જે છે એ વૈદિક સાહિત્યમાં અંતિમ દર્શન છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે મહર્ષિ બાદરાયણે બ્રહ્મસૂત્રોની રચના કરી હતી જે આ દર્શનમાં જોવા મળે છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે નંબર ચાર નંબરનો મુખ્ય ટોપિક આવશે સૂત્ર સાહિત્ય તો સૂત્ર સાહિત્ય જે છે એની અંદર મુખ્ય છ વિભાગ હતા જેની અંદર શિક્ષા આવશે છંદ આવશે વ્યાકરણ આવશે નિરુક્ત આવશે કલ્પ અને જ્યોતિષ આવશે જેની અંદર આગળ જોઈએ તો કે શિક્ષા અને છંદ જે છે એ વેદને વાંચવા માટે એટલે કે વેદ જે છે એને વાંચવા માટે તમને છે એ શિક્ષા એટલે કે તમે વાંચી શકતા હોવા જોઈએ અને એના છંદ જે છે એનો ખ્યાલ હોવો જોઈએ આગળ જોઈએ તો કે વ્યાકરણ અને નિરુક્ત જે છે એ વેદને સમજવા માટે જરૂરી છે તેમજ કલ્પ તથા જ્યોતિષ જે છે એ યજ્ઞની વિધિ કરવા માટે જરૂરી છે એટલે આ થઈ જશે સૂત્ર સાહિત્યના મુખ્ય વિભાગો આગળ જોઈએ તો કે સૂત્ર સાહિત્યમાં શ્રોત સૂત્ર ગુહ્ય સૂત્ર અને ધર્મસૂત્રનો સમાવેશ થાય છે જેમાં શ્રોત સૂત્રમાં યજ્ઞાદિ કર્મકાંડનું વર્ણન કરેલું છે ગુહ્ય સૂત્રમાં માનવીના વિવિધ સંસ્કારો અને વિધિનું વર્ણન કરેલું છે શુલ્લો સૂત્ર જે છે એનો સમાવેશ કલ્પસૂત્રમાં થાય છે આગળ જોઈએ તો કે સૂત્રમાં શુલ્વનો અર્થ માપવાની દોરી એવો થાય છે જેમાં યજ્ઞવેદી બનાવવાની તેમજ માપ અને ગણનાનું જે વર્ણન કરવામાં આવેલું છે શેની અંદર તો કે સૂત્રમાં ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો જૈન બૌદ્ધ અને અન્ય નૂતન પ્રવાહોની વિચારધારાનું ઉપનિષદોની વિચારધારા સાથેનું અનુસંધાન હવે મુખ્ય જે વૈદિક સાહિત્ય હતું એનો મુખ્ય ભાગ છે એ પૂરો થયો જેની અંદર આપણે છે એ બ્રાહ્મણો આરણેકો ઉપનિષદો ઉપનિષદોષદર્શન એ તમામની વાત કરી હવે આના આધારે આગળ જે સાહિત્ય રચાણું એની અંદર આવશે જૈન વિચારધારા તો જૈન વિચારધારા જે છે એ વાસ્તવદર્શી વિચાર શ્રેણી ધરાવે છે અને જૈન દર્શનમાં અનેકાંતવાદ જે છે એ સિદ્ધાંત મહત્વપૂર્ણ છે તેમજ અન્ય સાહિત્ય જે છે એ આપણે આગળના લેક્ચરોમાં વાત કરીશું નેક્સ્ટ આગળ જોઈએ તો એ થઈ જશે બૌદ્ધ વિચારધારા તો બૌદ્ધ સંઘમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર છે એ દરેકને પ્રવેશ આપવામાં આવ્યો છે આગળ આપણે જોયું એમ કે અનુવૈદિક સાહિત્ય અથવા તો જે અનુવૈદિક ગાળો હતો એની અંદર વર્ણવ્યવસ્થા હતી એના કારણે અમુક જે ભેદભાવ કરવામાં આવતો હતો જે તમને બૌદ્ધ સંઘમાં છે એ કોઈ પણ પ્રકારે જોવા મળતો નથી નેક્સ્ટ આગળ જોઈએ તો કે અતિશય દમન કે અતિશય ભોગવિલાસને બદલે મધ્યમ માર્ગી વિચાર શ્રેણીનો બુદ્ધે છે એ ઉપદેશ આપ્યો હતો જે જૈન વિચાર શ્રેણા અથવા તો જે જૈન ધર્મ છે એની અંદર અતિશય દમન કરવામાં આવે છે જ્યારે બુદ્ધે એવું કીધું હતું કે અતિશય દમન પણ નહીં કરવાનો અને અતિશય ભોગવિલાસ પણ નહીં કરવાનો એના બદલેનો એ બંનેથી અલગ મધ્યમ માર્ગી છે એ વિચાર બુદ્ધે આપ્યો હતો નેક્સ્ટ આગળ જોઈએ તો કે ભગવાન બુદ્ધે કહ્યું છે કે સમગ્ર સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખમાંથી મુક્તિ મેળવવા તૃષ્ણાનો છે એ ત્યાગ કરવો જોઈએ નેક્સ્ટ આગળ જોઈએ તો કે સાંસારિક દુઃખમાંથી મુક્તિ મેળવવા બુદ્ધે અષ્ટાંગિક માર્ગ છે આપ્યો હતો નેક્સ્ટ આગળ જોઈએ તો અન્ય નૂતન પ્રવાહો જેની અંદર મુખ્યત્વે જે છે એ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયનો સમાવેશ થાય છે એની અંદર ડિટેલમાં જોઈએ તો કે વેદ ધર્મના યજ્ઞો અને કર્મકાંડના સ્થાને જે માર્ગ અપનાવ્યો તેને ભક્તિ માર્ગ કહે છે જે આ બંને સંપ્રદાયની અંદર છે પાળવામાં આવતો હોય એવું કહેવામાં આવે છે આગળ જોઈએ તો કે વૈષ્ણવો જે છે એ નવધા ભક્તિમાં છે એ માને છે નેક્સ્ટ વૈષ્ણવ સંપ્રદાયમાં મોક્ષ મેળવવા માટે યજ્ઞાદી કર્મકાંડના સ્થાને ભક્તિ માર્ગ વધુ છે એ પસંદ કરવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાયમાં એવું માનવામાં આવ્યું છે કે મોક્ષ મેળવવો હોય જે માણસનું અંતિમ લક્ષ્ય હોય છે બરાબર કોઈ પણ ધર્મની દ્રષ્ટિએ તો એના માટે યજ્ઞ અને કર્મકાંડ કરવાની જરૂર નથી એની જગ્યાએ જે તે ભગવાન અથવા તો જે તે દેવી દેવતાને તમે માનો છો એની છે ભક્તિ કરવી જોઈએ નેક્સ્ટ આગળ જોઈએ તો કે શૈવ સંપ્રદાય જે છે એને વૈદિક યુગ કરતાં પણ પ્રાચીન માનવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ તો કે વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું પ્રદાન એટલે કે જે આપણે વાત કરી આખા વૈદિક સાહિત્યની તો એની અંદર જે વૈશ્વિક તત્વજ્ઞાન છે એની અંદર ભારતે શું પ્રદાન કર્યું હતું તો ટોટલી બાબત આવી જશે પરંતુ મુખ્ય જોઈએ તો કે ભારતીય તત્વજ્ઞાને માનવ જીવનના ચાર લક્ષ રજૂ કર્યા છે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષનો સમાવેશ થાય છે આગળ જોઈએ તો કે ચાર વેદ છે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો છે ભગવદ્ ગીતા કે જે મહાભારતનો જે ભાગ છે એનો પણ છે એ તમે વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતના પ્રધાન તરીકે છે એ ગણી શકો છો આગળ જોઈએ તો કે પતંજલિના અષ્ટાંગ યોગ અને ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા મધ્યમ માર્ગનો પણ છે એ સમાવેશ થાય છે સાથે સાથે તમે અન્ય સાહિત્ય અને જૈન સાહિત્ય અથવા તો જૈન તત્વજ્ઞાન છે એનો પણ છે એ સમાવેશ કરી શકો છો નેક્સ્ટ આગળ જોઈએ તો વૈદિક અને અનુવૈદિક યુગનો વારસો અને તેનું મહત્વ તો કોઈ પણ બાબત જે છે એનો વારસો અને એનું મહત્વ છે એ અન્ય બાબતોમાં જોવાતું હોય છે જેમ કે આજે વૈદિક અને અનુવૈદિક યુગ જે છે એના વારસાનું મહત્વ રાજકીય ક્ષેત્રે કેવા પ્રકારનું હતું એ જોઈએ તો કે વૈદિક સમયમાં રાજાશાહી ની જે પ્રથા હતી એ પ્રજા કલ્યાણકારી પ્રકારની હતી જ્યારે અનુવેદિક યુગમાં રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ છે એ વિકસિત થયો રાજાઓ માટે સમ્રાટ અને ચક્રવર્તી જેવા શબ્દોનો છે એ ઉપયોગ થવા લાગ્યો અને જેમ કે સો ગામડાનું જૂથ હોય તો એના માટે શતપતી નામનો વહીવટી અધિકારી છે એ નિયુક્ત કરવામાં આવતો હતો તો આ બધી બાબતો અનુવેદિક છે આ થઈ જશે વૈદિક નેક્સ્ટ આગળ જોઈએ તો કે સામાજિક ક્ષેત્રે જે છે એ શું પ્રદાન હતું તો એની અંદર જોઈએ તો કે વૈદિક સમાજ જન્મ અને વ્યવસાય બાબતે ઉદ્ધાર હતો તેમની જ્ઞાતિ કે વર્ણો જન્મજાત નહીં પરંતુ કર્મ અને ગુણના આધારે નક્કી કરવામાં આવતી હતી એટલે કે તમે અત્યારે જોવો છો જે ચાર વર્ણો છે બરાબર અથવા તો અનુવૈદિક સમજ સમયની અંદર જે ચાર વર્ણો હતા એ વૈદિક સમયની અંદર છે એ હતા નહીં અને એ વખતે જે મનુષ્ય જે પ્રકારનું કામ કરે અથવા તો એની અંદર કેવા પ્રકારના ગુણ છે એના આધારે છે આ બધી બાબત છે નક્કી કરવામાં આવતી હતી આગળ જોઈએ તો કે અનુવૈદિક કાળમાં વર્ણવ્યવસ્થા જટિલ બની એટલે કે ચાર વર્ણો છે અમલમાં આવ્યા એના કારણે વર્ણવ્યવસ્થા ખૂબ જટિલ બની ગઈ યજ્ઞ અને કર્મકાંડની અટપટી વિધિઓએ બ્રાહ્મણોનું વર્ચસ્વ વધાર્યું અને સાથે સાથે રાજ્ય સત્તા વિસ્તારને લીધે ક્ષત્રિયોનું જે મહત્વ વધવા માંડ્યું નેક્સ્ટ આગળ જોઈએ તો સાંસ્કૃતિક ક્ષેત્રનું પ્રદાન તો એની અંદર જોઈએ તો કે વૈદિક યુગના ધર્મો સાદા સરળ અને નીતિમી જીવનનો ખ્યાલ આપે છે જ્યારે અનુવૈદિક યુગમાં બ્રાહ્મણોએ યજ્ઞ અને કર્મકાંડ દ્વારા ધર્મને વધારે અટપટો અને જટિલ બનાવી દીધો નેક્સ્ટ આગળ જોઈએ તો કે અનુવૈદિક કાળમાં ભાગવત અને શૈવ ધર્મ ધર્મની છે એ શરૂઆત થઈ નેક્સ્ટ અંતમાં જોઈએ તો કે વૈદિક યુગમાં આર્ય સંસ્કૃતિ પર અનાર્ય દ્રવિડ સંસ્કૃતિ સંસ્કૃતિની અસર થઈ અને સંઘર્ષના સમન્વય રૂપે સંસ્કૃતિ જે છે એ વિકાસ પામી એટલે કે જે અમુક દ્રવિડ સંસ્કૃતિ હતી એના સારા પાછા જે છે એ આર્ય સંસ્કૃતિએ સ્વીકાર્યા અને દ્રવિડ સંસ્કૃતિ જે છે એણે આર્ય સંસ્કૃતિના વિવિધ જે સારા પાસાઓ હતા એ છે એ સ્વીકાર્યા એ પ્રકારની સંસ્કૃતિ જે છે ત્યારબાદ વિકાસ પામવા માંડી તો મિત્રો આટા આ લેક્ચરના પંચોતેર મુદ્દાઓ જેમાંથી તમને ચોક્કસથી નવી માહિતી મળી હશે અંતમાં છે એક સરસ મજાનો ક્વેશ્ચન છે તમારા માટે કે જોડકા જોડો એની અંદર પહેલી પહેલું જો લિસ્ટ છે એમાં તમને વિવિધ મહાનુભાવોના નામ આપેલા છે માધવાચાર્ય શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય એ કયા વાદ સાથે સંકળાયેલા હતા એનું બીજું લિસ્ટ છે જેમાં છે અદ્વૈતવાદ દ્વૈતવાદ અને વિશિષ્ટા તમારે છે યોગ્ય જોડ બનાવીને સાચો વિકલ્પ ઓપ્શનમાંથી પસંદ કરવાનો છે અને આ ક્વેશ્ચનનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે ઓકે મિત્રો તો આ હતો આજનો લેક્ચર જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે